સાબરકાંઠાના રૂપાલ કંપા ગામે ગુજરાતમાં સૌપ્રથમ હળદરની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખેતી પ્રોજેક્ટ ખેતી ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજી ખેડૂતો માટે આશીર્વાદરૂપ. રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતરનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે ત્યારે ખેડૂતો અન્ય ચાલુ ખેતી પાકોમાં પરિવર્તન લાવી વધુ આવક અને ઉપજ આપતા બાગાયતી પાકો તરફ વર્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલ કંપા ગામે યુવા પ્રગતિશીલ ખેડૂત ચંદ્રકાંતભાઈ પ્રેમજીભાઈ પટેલ ઇઝરાયેલ ટેકનોલોજી મુજબ ખેતી કરવા પ્રથમ AS એગ્રી એન્ડ રોકવા એકવા LLPની મુંબઈ સ્થિત કંપનીના CMD ડૉક્ટર પ્રસાદ ઝેડનો સંપર્ક કરી હળદર ખેતી પાકનું માર્ગદર્શન લઈ પોતાના 4 એકરના ખેતરમાં આયુર્વેદિક ઔષધમાં સ્વાસ્થ્યવર્ધક માનદવા અને સૌંદર્ય પ્રસાધનોની બનાવટના ઉપયોગમાં લેવાતી મસાલા પાક વગરની હળદર કંદમૂળની ખેતીને ઇઝરાયેલ ટેકનોલોજી મુજબ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખેતી હેઠળ પોતાની ખેત જમીનમાં ગ્રીનહાઉસ ઊભું કરી જમીનથી ઉપર સ્ટીલના સ્ટ્રક્ચર બનાવી ગેલ્વેનાઇઝ લાંબી ટ્રેસ સિસ્ટમ ફળદ્રુપ માટી નાખી હળદર પાકનું વાવેતર કરેલ છે. તાજેતરમાં સાબરકાંઠાના પ્રભારી અને રાજ્યકક્ષાના સહકારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને સાબરકાંઠા જિલ્લાના ભાજપા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર તેમજ ખેડૂત અગ્રણી ધનરાજસિંહ રહેવર વગેરે રૂપાલ કંપાર ગામે હળદર કોન્ટ્રાક્ટ ફાર્મની મુલાકાત લઈ ખેડૂત દ્વારા હળદર ખેતી પાકમાં અપનાવેલ અદ્યતન ટેકનોલોજી નિહાળી પ્રભાવિત થયા હતા અને ખેડૂતોને ખેતી ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂત ચંદ્રકાંતભાઈ પટેલ, પ્રેમજીભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ તથા રાજેશભાઈ પટેલે તેમણે અપનાવેલા આ અદ્યતન ખેતી ટેકનોલોજી અંગે માહિતી આપતા જણાવેલ કે ગુજરાતમાં ખેતી ક્ષેત્રે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખેતીની આ પ્રથમ પ્રોજેક્ટ છે. આ હળદર ખેતી પાકની આધુનિક ઢબે ખેતી કરવામાં આવે તો 1 એકર જમીનમાં 500 થી 800 ટનથી વધુ ઉત્પાદન ખેડૂત મેળવી શકે છે. ખેડૂતને 1 એકરે ₹3 થી 3.5 કરોડની આવક મળી રહેતી હોય છે. આ હળદર ખેતી પાકનું વાવેતર મે જુલાઈ માસ દરમિયાન કરવામાં આવી છે. 9 માસની આ ખેતીમાં પિયત પાણીના સૌથી વધુ બચત થાય છે. દવા અને ખાતરના નહિવત ખર્ચ સાથે ઉત્પાદન આપતી આ હળદર પાકની ખેતીમાં ઊંચી ખેતી જમીન વધુ ઉત્પાદન અને આવક લઈ શકાય છે. ખેતરમાં એકવાર તૈયાર કરેલ ગ્રીનહાઉસના હેઠળ સરંગ 24 વર્ષ સુધી પાકનું ઉત્પાદન લઈ શકાય છે. ગુજરાતમાં આ કંદમૂળની ગણાતી ખેતી માટે હવામાન અનુકૂળ હોય ખેડૂત વર્ગ માટે આ આધુનિક ટેકનોલોજી દ્વારા ખેતી થતી ફાયદાકારક બની રહેશે. નવી ટેકનોલોજી હેઠળ ખેતી કરતા ખેડૂતોને સરકારે સબસિડીનો લાભ આપી પ્રોત્સાહિત કરવા જોઈએ. વિશાલ પટેલ, ZSTV, ગામભોઈ. ઇઝરાયલની આ હાઈટેક વર્ટિકલ ફાર્મિંગની પ્રેરણા અમે મુંબઈ સ્થિત AS એગ્રી એન્ડ એક્વા LLP કંપનીના CMD ડૉક્ટર પ્રશાંત જડેની સાથે મુલાકાત કરી અને તેમના પાયલોટ પ્રોજેક્ટનું નિદર્શન કરી અને ત્યારબાદ અમને એમ થયું કે આ પણ પ્રોજેક્ટ ગુજરાતમાં કરી શકાય એમ છે. ત્યારબાદ અમે ગુજરાતમાં સૌપ્રથમ આ હાઈટેક વર્ટિકલ ફાર્મિંગનો પ્રોજેક્ટ કર્યો છે, જે 4 એકરના અંદર કરવામાં આવેલ છે. આ હળદરનો ઉપયોગ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝ અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના અંદરમાં થાય છે. આ હળદરનું ઉત્પાદન 1 એકર દીઠ 500 થી 800 ટન સુધી. હળદરનું વાવેતર મે અને જૂન મહિનામાં કરી શકાય છે, જ્યારે તેનું ઉત્પાદન 9 માસ બાદ એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં મળે છે. આ ટેકનોલોજીથી 24 વર્ષ સુધી ઉત્પાદન લઈ શકાય છે. આ ખેડૂતોને જો સબસિડી આપવામાં આવે સરકાર તરફથી તો નાના મોટા